बारडोलीना तलावड़ी स्मशान गृह पासे रहता शाबीर बापू उर्फे सलीम बापू पासे मकान जल्दी वेचाण थाय तेवी विधि करावा माटे आवेली एक महिला ने टोंगी शाबीर बापूए कमर पर दोरो बांधवाना बहाने रूम में लई जाय तेनी साथे शारीरिक अडपला करवानी फरियाद बारडोली पोलीस मथके नोंधाई छे। बारडोली खाते रहती एक महिला तेना पति साथे पोतानुं मकान जल्दी वेचाई जाय तेवी विधि करावा माटे तलावड़ी स्मशान गृहनी बाजूमां आवेली वसाथमां रहता शाबीर उर्फे सलीम बापू पासे आवी हती। अलंपट शाबीर बापू ए महिला ने विधि करवाना बहाने ऊपरना रूम में लई जाय कमर पर दोरो बांधवाना बहाने तेनी साथे शारीरिक अडपला कर्या हता। घटनानी जाण महिलाए पोताना पतिने करता मामलो पोलीस मथके पहोंच्यो हतो। આ બનાવ અંગે બારડોલી પોલીસે લંપટ શાબીર બાપુ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ ભાર્ગવ પંડ્યા, ડીવાયએસપી એસએસસી સર સુરત રૂરલ। ગઈ તારીખ 25 રોજ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક 354 એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ થયો છે, જેની તપાસ હું કરી રહ્યો છું। આ કામે હકીકત એવી રીતની છે કે બોગબંદર ફરિયાદી બાઈ છે, એમના સાસુ સાથે એમને મકાન વેચાતું નહોતું, એટલે એક બારડોલી ખાતે તલાવડી ખાતે રહેતા એક જે આરોપી જે છે શાબીર બાપુ કરીને એમને ત્યાં એ વિધિ સંદર્ભે જાય છે અને વિધિ દરમિયાન એ જે બોગબંદર ફરિયાદી બાઈ સાથે આ કહેવાતા શાબીર બાપુ છે એમણે એમની છેડતી કરી અને આ વિધિ દરમિયાન એમની છેડતી થઈ છે અને ત્યાર પછી એમણે એમના ઘર મેળે બધી ચર્ચા કર્યા બાદ ફરિયાદ આપવા આવેલ છે અને ગુનો રજીસ્ટર થયેલ છે। જી સાહેબ, આ જે શાબીર બાપુ છે તે હિન્દુ દેવી દેવતાઓના પોતાના નામે આ રીતે છેતરપિંડી કરતો હતો એવું જાણવા મળ્યું છે, શું કહેશો સાહેબ? વેલ, હજુ આ બાબતે અમારી તપાસ ચાલુ છે, હજુ ફરિયાદોની સાથે એમના નિવેદનો, એમના લાગતા વખતે સાહેબોના નિવેદનો, અન્ય જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુમાં છે। આ સંદર્ભે હાલ બીજું વિશેષ કહી શકાય તેમ નથી, હજી તો તપાસ ચાલુ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ આ બાબતે તપાસ કરીને જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી થનાર છે। સાહેબ, આ આરોપીની ધરપકડ થઈ છે? આરોપીની ધરપકડ થઈ નથી, અત્યારે કોવિડ ગાઈડલાઇન્સ મુજબ જે છે એની ટેસ્ટ થયા પછી આરોપીની જે વિધિસરની ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, અન્ય કોઈની પણ સંડોવણી છે ખરી સાહેબ? આમાં તપાસ દરમિયાન જો જરૂર જણાશે કે અન્ય કોઈની સંડોવણી છે એવું બહાર આવશે તો એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।